હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું. આપણી આસપાસનું પર્યાવરણ એ ખાસ કરીને કુદરતે માનવ જાતને આપેલી સૌથી અમૂલ્ય ભેટ છે અને આ ભેટનો ઉપયોગ આપણે સૌએ ખૂબ કર્યો છે. આદિકાળમાં માનવી કુદરત સાથે અનુકૂલન સાધવા ટેવાયેલો હતો, પરંતુ જેમ જેમ માણસ વિકાસના સમયગાળામાંથી પાર થતો ગયો તેમ તેમ તેણે પર્યાવરણને પોતાની અનુસાર ઢાળી લીધું અને આ જ કારણોસર પર્યાવરણમાં સમસ્યાઓ સર્જાવા લાગી. ગ્રીન હબ અસર, ઓઝોન વાયુમાં ગાબડું, જમીન, વાયુ, પાણી, ધ્વનિ જેવા કુદરતી સંસાધનોમાં પણ પ્રદૂષણનું વધતું પ્રમાણ આ બધી કુદરતી સમસ્યાઓનું કારણ બન્યું. ત્યારે મનુષ્યના અસ્તિત્વના સંદર્ભમાં પર્યાવરણ ત્રણ ભૂમિકા પૂરી પાડે છે. એક, ઉત્પાદન અને ઉપભોગ માટે સંસાધન પૂરા પાડે છે. બીજ, પર્યાવરણીય સેવાઓ જેવું કે શુદ્ધ વાતાવરણ પણ પૂરું પાડે છે. અને ત્રીજું, કચરાના નિકાલ માટે ખાળકુંડી તરીકે કચરાને આત્મસાત કરવા પર્યાવરણની ક્ષમતા કરતા વધુ કચરો પ્રદૂષણને જન્મ આપે છે. ત્યારે પર્યાવરણ મનુષ્ય માટે આ બધી ભૂમિકાઓ પૂરી પાડે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી જે રીતે પર્યાવરણીય સમસ્યાઓમાં વધારો થયો છે તેના કારણે બધા જ દેશો પર્યાવરણ પ્રત્યે જાગૃત થયા અને આ સમસ્યાઓના નિવારણ માટે બનતા પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે વર્તમાન સમય આ સંદર્ભે જે સૌથી મોટી સમસ્યા છે તે ઘન કચરાના નિકાલ અંગેની છે અને પર્યાવરણની જે કચરો શોષવાની ક્ષમતા છે તેના કરતા વાતાવરણમાં કચરાનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે વિકસિત દેશો ઉપરાંત વિકસતા દેશોને પણ આ સમસ્યા એટલી જ લાગુ પડે છે, કારણ કે જો કચરાનો નિકાલ યોગ્ય રીતે ન થાય તો તેમાંથી બહુ મોટી સમસ્યાઓ ઉદ્ભવી શકે તેમ છે. ત્યારે કેવા પ્રકારની સમસ્યાઓ પર્યાવરણને લઈને, ઘન કચરાને લઈને અને ઓવરઓલ પ્રદૂષણને લઈને થઈ રહી છે, તેની કેવા પ્રકારની અસર છે અને ઉકેલ શું હોઈ શકે છે, કરીશું ચર્ચા તેના વિશે. ચર્ચા છડે ચોકમાં. તો આ જ મુદ્દાને અસર કરતો એક અહેવાલ રાજકોટનો, જ્યાં રાજકોટ નજીકના નાકરાવાડી ગામમાં કચરાના ઢગલામાંથી ગંભીર રીતે અસરગ્રસ્ત સેંકડો ગ્રામજનોને આખરે કુલ રૂપિયા 25 લાખનું વળતર મળવાની વાત થઈ, જેનો આદેશ વર્ષ 2013માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવ્યો. હાલમાં નાદાર બનેલી અંજાર બાયોટેક એનર્જી, જેને લેન્ડફિલ સાઇટ બનાવીને મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ ટ્રીટ કરવા અને તેનો નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, જે સમય મર્યાદામાં કામગીરી હાથ ધરવામાં નિષ્ફળ રહી હતી. ચાલો જોઈએ શું હતો આ મુદ્દો. કચરાના ઢગલાથી થતા પ્રદૂષણના પરિણામે લગભગ 6 ગામોમાં ખેતીવાડીના ખેતરો અને ઘરો દૂષિત થઈ ગયા હતા અને લોકોના આરોગ્ય પર વિપરીત અસર થઈ હતી. કંપનીને એપ્રિલ 2014માં સુપ્રીમ કોર્ટ તરફથી વળતરની ચુકવણી પર સ્ટે મળ્યો હતો, જો કે તાજેતરમાં જ સર્વોચ્ચ અદાલતે સ્ટેને રદ કર્યો હતો અને રાજકોટ કલેક્ટરને તેની પાસે જમા કરાયેલી રકમની વહેંચણી કરવાનો આદેશ આપ્યો હતો. રાજકોટ શહેરનો ઘન કચરો છે એના નિકાલ માટે રાજકોટ શહેરની બાજુમાં નાકરાવાડી ગામ છે ત્યાં કલેક્ટર દ્વારા જગ્યા ફાળવવામાં અને એ જગ્યામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2004થી ઘન કચરાનો ડમ્પિંગ કરવામાં આવતું હતું. જે કચરાનું મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ રૂલ્સ પ્રમાણે પ્રોસેસિંગ થતું ન હોય, અમારા દ્વારા વર્ષ 2012માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં એપ્લિકેશન દાખલ કરવામાં આવેલ હતી, જેનો ચુકાદો આવ્યો હતો અને સર્ટન ડાયરેક્શન આપવામાં આવેલા હતા, જેમાં મુખ્ય જે ડાયરેક્શન હતું કે આસપાસના જે ખેડૂતો છે એને વળતર ચૂકવવામાં આવે, ત્યારબાદ સરાઉન્ડિંગ જે જગ્યા છે એને કમ્પાઉન્ડ વેલ કરવામાં આવે, તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આસપાસના વિસ્તારના પાણીના અને હવાના નમૂનાઓ નિયમિતપણે ચકાસવામાં આવે, તેમજ પ્રોસેસિંગ પ્લાન્ટ નિયમિત ચાલુ રહે તેની તકેદારી રાખવામાં આવે. આવી અનેક બાબતો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા નોંધવામાં આવી હતી અને ચુકાદો આપવામાં આવેલો હતો. જે ચુકાદાની સામે જે અંજર બાયોટેક કરીને કંપની હતી એ નામદાર સુપ્રીમ કોર્ટમાં તેમને જે 25 લાખ વળતર જે હતું એની સામે એમને અપીલ દાખલ કરેલ હતી, જે અપીલ તાજેતરમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા ડિસ્પોઝ કરવામાં આવેલ. એનજીટીએ સ્થળની 500 મીટરની પરિઘમાં આવેલા ગામડાઓના રહેવાસીઓને વળતર આપવાનો નિર્દેશ આપ્યો હતો, જેમાં નાકરાવાડી, પીપળિયા, નાગલપર, ખીજડીયા, રાજગઢ, સોખડા અને હડમતિયાનો સમાવેશ થાય છે.
કરાર મુજબ HBEPL ને 8 મહિનામાં પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરવાનું ફરજિયાત હતું, પરંતુ કંપનીએ પ્રોજેક્ટ પૂરો કરવામાં 5 વર્ષનો સમય લીધો હતો. NGTA નોંધ્યું હતું કે ખાસ કરીને ચોમાસા દરમિયાન લેન્ડફિલ સાઇટ પરથી ગામડાઓ તરફના ટ્રીટમેન્ટ ન કરાયેલ કચરાને કારણે પાણી લપસવાના કારણે ગંભીર વાયુ અને જળ પ્રદૂષણ થાય છે. રાજકોટથી સત્યમ હંસોરાનો અહેવાલ, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી, રાજકોટ. સમસ્યા કઈ રીતે હોઈ શકે છે તે બાબત તો આપણને વિચાર આવી શકે છે, પરંતુ ઘન કચરો એ પર્યાવરણ માટે ખૂબ મોટી સમસ્યા છે. કારણ કે કેટલાક દેશો દ્વારા પોતાના ઘન કચરાનો નિકાલ સમુદ્રમાં કરવામાં આવે છે, જેના કારણે દરિયાઈ જીવ સૃષ્ટિ પર પણ તેની અસર પડતી હોય છે. કેટલીક વાર આ ઘન કચરો બાળી પણ દેવાય છે, જેના કારણે વાતાવરણનું પ્રદૂષણ થાય છે. જ્યારે કેટલાક દેશો દ્વારા ઘન કચરો લેન્ડફિલ સાઇટ પર છોડી મુકાય છે, જેના કારણે જમીન અને ભૂગર્ભ જળનું પ્રદૂષણ ફેલાય છે. આમ જોઈએ તો ઘન કચરાનો અવ્યવસ્થિત અને બિન આયોજિત નિકાલ પર્યાવરણ માટે મોટી સમસ્યા ઉભી કરે છે, અને તે જ કારણોથી આ બાબત પર ગંભીરપણે વિચારવાની જરૂરિયાત છે. આના પર આપણે આગળ ચર્ચા કરીશું, પરંતુ પહેલા આપણી સાથે TV13 ના સ્ટુડિયો પર ઉપસ્થિત છે મહેશભાઈ પંડ્યા, જે પર્યાવરણ વિશ્લેષક છે. મહેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે TV13 ના સ્ટુડિયોમાં. સાથે સાથે આપણી સાથે જોડાયા છે જતીનભાઈ શેઠ. જતીનભાઈ શેઠ પણ વિશેષક છે. જતીનભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. અને સાથે સાથે વસંતભાઈ પટેલ, જે સંગઠન મંત્રી છે ABGP ના, એટલે કે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત તરફથી વસંતભાઈ જોડાયા છે. વસંતભાઈ, આપનું પણ સ્વાગત છે. સૌ પ્રથમ મહેશભાઈ, આપનાથી શરૂઆત કરું. પર્યાવરણના વિશેષ દિવસે અથવા 4 જૂને 5 જૂને લોકો ચર્ચા કરતા હોય છે, પરંતુ આપણે સમજ્યું અને હંમેશા આપણે એ જ કહેતા આવ્યા કે એક દિવસનો આ વિષય ન હોવો જોઈએ. એટલા જ માટે આજે આપણા વિષયની ચર્ચા કરી રહ્યા છે, જેના કારણે આપણે જોઈ રહ્યા છીએ કે ઓવરઓલ પ્રદૂષણની જોવા જઈએ, ઘન કચરાના વ્યવસ્થાની વાત કરીએ, તેના નિકાલની વાત કરીએ, ઓવરઓલ પોલ્યુશન રિલેટેડ મેનેજમેન્ટની જો આપણે વાત સમજવાની કોશિશ કરીએ, તો ક્યાંક વૃક્ષો કપાય છે, જંગલો ઓછા થઈ રહ્યા છે, કુદરતી રીતે ગ્લોબલ વોર્મિંગને લઈને ચેલેન્જીસ વધી ગઈ છે, અને આ બધું મેનેજમેન્ટ જોવા જઈએ, જે નિકાલ થવો જોઈએ આ કચરાનો, તેમાં જે અવ્યવસ્થિતતા સર્જાય છે. બીજી બાજુ ફેક્ટરીના પ્રદૂષણ, તેના કેમિકલ્સ પાણીમાં આવા પાણીના કારણે તેમાં પ્રદૂષણ વધી જવું, ઓવરઓલ જોવા જઈએ તો હવા, પાણી, જમીન ચારે બાજુ આ પ્રદૂષણ અને તેનો યોગ્ય નિકાલનો અભાવ, શું લાગે છે વિકાસની કઈ દિશા અહીંયા પકડાઈ રહી છે? જીગરભાઈ, એક તો સરસ વિષય આપે પસંદ કર્યો છે, પણ મારે ગુજરાતના ગાંધીને યાદ કરવા પડે. ગાંધીએ એવું કહ્યું કે પૃથ્વી તમામ જીવોની ભૂખ સંતોષી શકે, કોઈના લોભને નહીં. એટલે ગાંધીએ 2 સિદ્ધાંતો આપેલા, અને એકાદશ વ્રત જે છે એમાંના 2 આપણે લઈએ. ખપ પૂરતું વાપરીએ, વણ જોઈતું ના સંગરીએ. અને જો આ 2 સિદ્ધાંતોને જો આપણે અનુસર્યા હોત, તો મને લાગે છે આ ઘન કચરાની જે સમસ્યા છે, કે જે વૈશ્વિક સમસ્યા ક્લાઇમેટ ચેન્જની ઊભી થઈ છે, એ ના થઈ હોત. અને એ એમણે લગભગ 1930 એટલે લગભગ માનો કે 90 વર્ષ પહેલાંનું આ વિધાન હતું. એમણે જે સાબરમતીના કિનારે રહીને 1 ડોલ પાણીથી સ્નાન કરવાનું કે 1 લોટા પાણીથી દાંતણ કરવાની જે વાત કરી હતી, વિપુલ માત્રામાં પાણી હતું તો હોય, એ દીર્ઘદ્રષ્ટિ હતી. અને એ ના થયું, અને માણસ પોતાની ભૌતિક સુખમાં એટલું તો બગાડ કરે છે. એક ઉદાહરણ તમને આપું. લોકડાઉન વખતે અમદાવાદનો કચરો 50% ઘટી ગયો હતો. કેમ ઘટી ગયો હતો? આપણે એટલું જ ખાતા હતા, આપણે ભૂખ્યા નહોતા રહેતા, ઘરે રહીને તો ઉલટાનો વધારે નાસ્તો કરતા હતા, વધારે જમતા હતા, તો કચરો કેમ ઘટી ગયો? કારણ કે એ વખતે આજે રિસેપ્શન બધા બંધ હતા, બર્થડે પાર્ટી બંધ હતી, મેરેજ એનિવર્સરીઓ બધી બંધ હતી, એટલે એમાં જે બુફે સિસ્ટમમાં જે અનાજનો બગાડ થાય છે એટલા વિપુલ પ્રમાણમાં થાય છે, અને એને લીધે આ કચરાના ઢગલા થાય છે. એટલે કચરાના ઢગલા તો મોટી સમસ્યા છે જ, પણ જીગરભાઈ, અન્ન સુરક્ષા, એટલે અંગ્રેજીમાં બહુ પ્રચલિત છે ફૂડ સિક્યુરિટી જેને કહે છે, ફૂડ સિક્યુરિટીની પણ સમસ્યા થઈ. કારણ કે જમીન માપની છે એ વધવાની નથી, જમીન ઘટી રહી છે, એટલે જમીનોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર થાય છે એટલે ઘટે છે, જમીનોની ફળદ્રુપતા ઘટી રહી છે, જમીનોનું રણીકરણ થઈ રહ્યું છે, જમીનોમાં ખારાશ વધતી જાય છે. આ બધા કારણથી જમીનોની ફળદ્રુપતા ઘટે છે, અને એમાં આપણે કેમિકલ
ફર્ટિલાઇઝર, જંતુનાશક, રાસાયણિક દવાઓ નાખી, એનાથી પણ જમીન બગડી. એટલે જે અન્ન ઉત્પાદન કરવાવાળો ખેડૂત તો બિચારો રાત દિવસ મહેનત કરે છે અને પૂરતું પોષણ નથી મળતું, આત્મહત્યા કરવી પડે છે. એ દિવસો છે કે આપણેની કદર નથી કરતા. સૂત્રમાં બોલીએ છીએ જય જવાન જય કિસાન, હકીકતમાં કિસાન ને બિચારાને કિસાન એક બિચારો તરીકે લાચાર બનાવી દીધો છે અને એને ભીખ માંગવી પડે છે. માવઠું થતા ત્યારે ભીખ માંગવી પડે કે ભાઈ મને વળતર આપો. હવે જે અન્નદાતા જે છે એને ભીખ માંગવાનો વારો આવે. મારો મતલબ એ છે કે જમીનોની ફળદ્રુપતાને ઘટવાથી અન્ન ઉત્પાદન આમ બી ઘટી રહ્યું છે અને એમાં આટલો મોટો અન્નનો બગાડ થાય તે પરવડે તેમ નથી. અને ઘન કચરો તો બરાબર છે પણ આપણે ઉપભોગતા એટલી બધી કરીએ છીએ કે જેના લીધે જે પંચતત્વોની વાત કરીએ ને કે પંચતત્વો તો મર્યાદિત છે અને એનું બેલેન્સ બરાબર છે. અંતે તો હેમનું હેમ હોય જે એની છે નરસિંહ મહેતાનું કાવ્ય, પણ એમાં જે વધઘટ થાય છે પંચતત્વોમાં અને એના લીધે પ્રદૂષણ, જે તમે વાત કરી કે ઓઝોનનો પડદો તૂટવાની વાત થઈ ને એ બધું થયું, એ એટલે થઈ કે તમે એટલું બધું ખોદી નાખ્યું. કારણ કે બધી સંપત્તિ એ જમીનમાં છે, પહાડોમાં છે, એ તમે ખોદી ખોદીને તમારા સ્વાર્થ માટે વિકાસના નામે અમર્યાદિત તમે સાધનો વાપરો છો, એના લીધે આ બધા પરિણામો છે. તમે ઘણીવાર સરકારને રજૂઆત પણ ભૂતકાળમાં કરી છે કે આશો હું શ્યોર છું, કારણ કે આપણે આ પહેલા પણ અગાઉ ચર્ચા કરી છે, એના પર તમારી પાસે જલ્દી આવું છું. પરંતુ આ વિષયને આપણે આગળ લઈ જઈએ એ પહેલા આપણી સાથે જે જોડાયા છે તે વિશેષક પાસે પણ હું સમજવાની કોશિશ કરીશ. જતીનભાઈ, હવે ઓવરઓલ આપણે જોવા જઈએ તો પર્યાવરણ એટલા માટે પણ એક પેચીદો મુદ્દો બની ગયો છે, કારણ કે તેની ગંભીરતા વધારે છે પણ એના જે કારણો છે એને હળવાશથી લેવામાં આવે છે. એટલે જે રીતે મહેશભાઈ અત્યારે કોવિડનું એક્ઝામ્પલ આપ્યું, એ વખતે ઘણીવાર આપણે એ પણ જોયું હતું કે મોટા શહેરોમાં, મુંબઈ જેવા શહેરોમાં, જે માણસો બી માંડ સમાય એવામાં હરણો અને બીજા બધા પ્રાણીઓ રોડ પર આવી ગયા હતા. એટલે કેટલું ફ્રેન્ડલી એટમોસ્ફિયર થઈ ગયું હતું કે જ્યાં કહી શકાય કે એક વાતાવરણમાં શુદ્ધતા તો જોવા મળતી જ હતી, પણ કુદરતી પશુ પ્રાણીઓ બી જે રીતે રોડ વચ્ચે આવી ગયા હતા એ કેવું અનુભવાતું હતું, જાણે કે આ ખુલ્લો વિસ્તાર છે. પણ અત્યારે જોવા જઈએ તો વારંવાર કોઈ ગ્લોબલ વોર્મિંગના કારણે મોટી અસર, દુર્ઘટનાઓ અથવા ક્લાઇમેટ ચેન્જના કારણે મોટી દુર્ઘટના ઘટે છે, પછી જ માણસ આ પ્રશ્નો પર ચર્ચા કરે છે અથવા વિચારતો થાય છે કે આમાં કંઈક થવું જોઈએ. પણ રૂટીનમાં એની ચર્ચા એટલે ને થતી, કારણ કે લોકોને થાય છે કે આમાં શું ફરક પડવાનો છે. અત્યારે 45 ડિગ્રી છે, આપણે બી અત્યારે એસીમાં બેઠા છે, મોટા ભાગના લોકો આ રીતે ડીલ કરી નાખતા હોય છે. એની ગંભીરતા આગળના સમય માટે કેટલી તમને ખતરનાક લાગી રહી છે, કેટલું આને જો હળવાશથી લેવામાં આવે તો મોટું જોખમ તમને દેખાઈ રહ્યું છે? પર્યાવરણમાં આટલું બધું ઇન્ટરનેશનલ લેવલે પણ આટલી બધી કોન્ફરન્સો થાય છે એટલે, અને આપણે જાણીએ છીએ કે ક્લાઇમેટ ચેન્જ ને બધાની જે અસર આવી રહી છે એ વારંવાર મીડિયા દ્વારા આપણને જાણવા પણ મળે છે કે કેટલી ખતરનાક અસરો થવાની છે. પરંતુ એમાં એક સામાન્ય નાગરિક કશું કરી શકતો નથી, બહુ જ ઓછું કરી શકે. સવાલ એ છે કે જે સરકાર છે એમાં ત્યાં પોલિટિકલ વિલ હોવી જોઈએ, તો એ પોલિટિકલ વિલ હોય તો કમિટમેન્ટ હોય તો એ થઈ શકે. પણ સવાલ આવીને ત્યાં ઉભો રહે છે કે જે પોલિટિકલ કમિટમેન્ટ કેમ નથી, તો આપણે કેટલાય વર્ષોથી જોતા હોઈએ છીએ કે જે રાજકારણીઓ છે, લોકોએ રાજકારણથી રસ ગુમાવી દીધો છે. લોકો સિલેક્શન કરે જ્યારે વોટ આપે ત્યારે પણ કશું જોતા નથી, પૂછતા નથી ઉમેદવારોને કશું. એટલે સવાલ એ થયો કે આપણે ધારો કે ઘન કચરાની જે વાત કરીએ તો ઘન કચરો આજે 2014માં જ્યારે પ્રાઇમ મિનિસ્ટરે 2 ઓક્ટોબર 2014માં સ્વચ્છ ભારત અભિયાન ડિક્લેર કર્યું અને અમદાવાદ એ ગુજરાતનું પ્રાઇમ સિટી હોય, નંબર વન સિટી, તમને નવાઈ લાગશે કે આ નંબર વન સિટીમાં પણ ઘન કચરા નિકાલની સાયન્ટિફિક મેનેજમેન્ટ થઈ રહી નથી. 2014 થી 2024 10 વર્ષ થઈ ગયા, હજુ સુધી આપણે જે સેગ્રીગેટેડ વેસ્ટ લેવાની વાત છે એ સેગ્રીગેટેડ વેસ્ટ લેતા નથી. આપણી પાસે લેન્ડફિલ સિક્યોર સાઇટ હોવી જોઈએ નથી, બરાબર, વેબસાઇટ પર ક્યાં કચરો નાખવામાં આવે છે બતાવવામાં આવતું નથી. એટલે સવાલ એ છે કે સરકારની કોઈ વિલ નથી, તો આમાં એ કરે છે શું? તો ખાલી એક પેલો આઈ વોશ જેવું છે કે બતાવવાનું જુદું છે. પેલો જે પિરાણાનો જે ડુંગર ઓછો કરવામાં આવે છે તો એ કચરો નાખો છો ક્યાં? તમને એ એટલી બધી જગ્યાએ અમદાવાદમાં કચરો નાખવામાં આવી રહ્યો છે કે ખરેખર એ મારી દ્રષ્ટિએ બહુ મોટો ક્રાઇમ છે, મ્યુનિસિપલ કોર્પોરેશનનો બહુ મોટો ક્રાઇમ છે. એ ક્યાંય તમને વેબસાઇટ પર બતાવતા નથી કે ક્યાં નાખો. અને જો તમે સેગ્રીગેટેડ, એટલે મેં પ્રાઇમ મિનિસ્ટર પણ લેટર લખેલો અને ડાયરેક્ટર સ્વચ્છ ભારત અભિયાનને પણ ડાયરેક્ટર લખેલો કે અમદાવાદને જે તમે જે
40 લાખથી વધારે પોપ્યુલેશનવાળા સિટીમાં નંબર વન ક્લીન સિટી તરીકે આપો છો, ખરેખર તો એ ક્વોલિફાય થતું નથી. જ્યાં સુધી સેગ્રીગેટેડ વિસ્તારો ન આવે. મેં લેટર લખ્યું હતું નાગરિક સશક્તિકરણ મંચના નામે, અને એમાં મેં પેલા ફોટા સાથે મોકલી આપ્યું હતું, અને એ લખ્યું હતું કે આને નંબર જ ના આપી શકાય, ક્વોલિફાય જ નથી થતું. 2014માં પ્રાઇમ મિનિસ્ટર બન્યા પહેલા પ્લાનિંગ કમિશનનો એક રિપોર્ટ હતો, કસ્તુરી રંગન જે ઇસરોના અધ્યક્ષ હતા, એક્સ અધ્યક્ષ, એમણે એમના અધ્યક્ષપદ નીચે આખો રિપોર્ટ બનેલો, અદભુત રિપોર્ટ હતો. અને જેવા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ ચૂંટાયા પ્રાઇમ મિનિસ્ટર તરીકે, તરત જ મેં રિપોર્ટ મોકલી આપેલો કે આના પર કામ કરવા જેવું છે આ સ્વચ્છ. અને એટલો બધો સરસ રિપોર્ટ હતો. સ્વીડનમાં સાહેબ કચરો, એ 1 ટન કચરો હોય તો એમાંથી ખાલી 500 ગ્રામ લેન્ડફિલ સાઇટમાં રાખેલો, 500 ગ્રામ, બાકી બધો જ કચરો એટલો બધો સેગ્રીગેટ થઈને એટલો બધો જુદો પડી જાય અને બધાનો ક્યાંક ને ક્યાંક રિસાયકલિંગમાં ઉપયોગ થાય. પણ આપણે તો એ દિશામાં વિચારતા જ નથી. શું ટેકનોલોજીનો અભાવ લાગે છે? ના, ટેકનોલોજીનો અભાવ બિલકુલ નથી, ટેકનોલોજી આપણી પાસે છે. સવાલ છે કે આપણું ધ્યાન ફક્ત પૈસા કરી. સ્વીડનનું ખૂબ સારું ઉદાહરણ આપ્યું, 1 ટન માંથી માત્ર 500 ગ્રામ તમે કહેતા હો, તો કઈક તો ટેકનોલોજી એ લોકો પાસે એવી હશે જે કદાચ આપણે પાછા પડી છે કે છે આપણી પાસે. એ ટેકનોલોજી ઇન્ટરનેશનલ તો અવેલેબલ છે, આપણી પાસે ના હોય, પણ એ કમિટમેન્ટ હોય તો થઈ શકે ને. એટલે કમિટમેન્ટ છે પણ કરવું નથી. અને એ પ્લાનિંગ કમિશન રિપોર્ટમાં આપેલું છે, જે પ્લાનિંગ કમિશનનો રિપોર્ટ હતો મનમોહન સરકાર વખતનો, એમાં બહુ ક્લિયર કટ આપેલું. એ એક્ઝામ્પલ જ હું ટાંકું છું આગળ, એટલે મારો પોતાનો તે અંદરથી જ લીધેલો છે, તો એ થઈ શકે એમ છે. પણ એને સ્વીડન તો ખબર હશે કે એ બીજેથી ઇમ્પોર્ટ કરે છે, એ કચરો ઇમ્પોર્ટ કરે છે. આ એક જ દેશ એવો છે કે જે કચરો ઇમ્પોર્ટ કરીને એમાંથી એનર્જી પેદા કરે છે, એટલે આજુબાજુના દેશોમાંથી. તો સવાલ એ છે કે આ બધા એક્ઝામ્પલ્સ આપણી પાસે છે, પણ સવાલ છે કમિટમેન્ટ નથી ગવર્મેન્ટનું. ખાલી આઈ વોશ કરવું, ખાલી બતાવવું છે, એટલે બતાવવાનું જુદું ને કરવાનું જુદું. અને ફક્ત ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર પર જયારે આપણી નજર હોય, પૈસા જ બનાવવાના હોય, તો પછી આ થાય નહીં. જયારે અમદાવાદ પ્રાઇમ સિટીની જો હાલત હોય તો દેશની શું હાલત છે એ વિચારી શકાય છે. બિલકુલ સાચી વાત છે. આપણે સંગઠન મંત્રી પાસે પણ સમજી લઈએ થોડું ઘણું, કારણ કે તમે જે વાત કરી ખૂબ જ એના પર ધ્યાન દેવાની જરૂર છે. સ્વીડનનું ખૂબ સરસ ઉદાહરણ તમે આપ્યું. વસંતભાઈ, હવે જે બંને ગેસ્ટે આપણી જોડે ચર્ચા કરી, તમેનું શું કહેવું છે? કારણ કે ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતી એક માય સભ્યતાનો એક ઉલ્લેખ એવો પણ સામે આવ્યો કે તે લોકો પોતાના ઘરમાંથી નીકળતો જે કચરો છે તે ભેગો કરી રાખતા હતા, અને કેટલાક સમયગાળાના અંતરે ગામ લોકો ભેગાથી ના કચરો બાળી નાખતા હતા. અને ગંભીર પ્રદૂષણ ફેલાવનાર જે કંપની RSPL સામે પગલાં ભરવામાં GPCB જે નિષ્ફળ ગઈ. દેવભૂમિ દ્વારકામાં પણ પ્રદૂષણ મામલે હાઈકોર્ટે GPCB ને ₹20 લાખનો દંડ ફટકાર્યો. મહેશભાઈને કદાચ ખબર હશે આ વાતની. પ્રદૂષણના કારણે સ્થાનિક ખેડૂતોની જમીન ખેતી પણ નષ્ટ થઈ અને તેના નુકસાન પેટે દંડ પણ આપવાની વાત કરવામાં આવી. પરંતુ આ બધી વાતો ક્યાંક એક કહી શકાય કે ચોપડિયું જ્ઞાનની જેમ ઉપસ્થિત રહી જાય છે, અથવા એની કોઈ મોટી અસર નથી જોવા મળતી. કારણ કે વારંવાર પ્રદૂષણની વાત આવે છે, દંડ ફટકારવાની વાત આવે છે, નુકસાન થવાની વાત આવે છે, એનો કોઈ ઉકેલ તરફ કંઈ કોઈ ગવર્મેન્ટ આગળ વધતી એવું નથી જોવાઈ રહ્યું. ખરેખર એ જોવા જઈએ તો કેટલી મોટી વાત હતી, અને જો એને અનુસર્યો હતો આપણો દેશ જે ગામડાના વિકાસની દ્રષ્ટિએ, તો આ પોઝિશન આજે ના આવી હોત એવું તમને અને મને બધાને લાગી રહ્યું છે. હવે જે આ પોઝિશન ઉપર આપણે બેઠા છીએ, તો શું કરી શકાય? તો અમે જે અમારો જે મુખ્ય છે ગ્રાહક, તો અમે કન્ઝ્યુમર નથી કહેતા, અમે ગ્રાહક કહીએ છીએ. તો ગ્રાહક અને કન્ઝ્યુમરમાં પણ અમે ફરક પાડીએ છીએ. ભાઈ, ગ્રાહક એટલે મન, બુદ્ધિ, આત્મા અને શરીરથી ગ્રહણ કરવાવાળો વ્યક્તિ ગ્રાહક. કન્ઝ્યુમર એટલે શું? કે આપણી આજુબાજુ જે છે એ બધું આપણા માટે છે અને એનો ઉપભોગ કર્યા કરો. હવે આપણને ખબર છે કે એના કારણે આ સમસ્યાઓ પેદા થાય. બાકી જો ગ્રાહક તરીકે આપણે ઉપયોગ કરીએ, જે મહેશભાઈએ વાત કરી કે મારી કેટલી જરૂરિયાત છે એ મારે વિચારવાનું, મારી બુદ્ધિ આત્માથી અને મારે જેટલી જરૂરિયાત છે એટલો ઉપયોગ કરવાનો, અને એ ઉપયોગ મર્યાદિત થાય તો બાકીના બધા પ્રોબ્લેમ સોલ્વ થાય. પણ એ શક્ય નથી. અમે પ્રયત્ન કરીએ છીએ, નાના નાના પ્રયત્નો ચાલુ છે. ઘણા લોકો અમારા જેવા જતીનભાઈએ પણ વાત કરી, તે કામ પણ કરે છે, ખાલી વાતો નથી કરતા, તો કામ પણ કરે છે. પણ કામની સાથે સાથે એની અંદર વધુ લોકોને જોડવા પડશે અને આ વિચાર જે લોકો સુધી પહોંચાડવો પડશે. એક તો આ, બીજું કીધું કે સમાજની જે આપણે ચૂંટાયેલી વાત કરીએ, જે પ્રતિનિધિ આવે છે તે પણ સમાજમાંથી જ આવે છે, તે એમનામાં પણ સંવેદના ઊભી કરવી પડશે. જેમ કીધું કે ભ્રષ્ટાચાર જ કરવા એક જે કાર્યક્રમ નથી ખરેખર, તો એમને વિકાસ કરવા માટે આપણે ચૂંટીને ત્યાં મોકલીએ છીએ. અને જે સમસ્યાઓ છે સમાજની, એ સમસ્યાઓ ઉકેલ થાય એ માટે એમને કામ કરવાનું છે. પણ એ દિશામાં કામ નથી કરતા, તો એમના કહેશે કોણ? તે ગ્રાહક કહેશે, એટલે વ્યક્તિ જે બાકીનો સમાજ છે એને કહેશે. આજે જે ત્યાં આગળ રાજકોટની અંદર
આ કંપનીને દંડ ફટકારવામાં આવ્યો તે કોના દ્વારા થયું ખરેખર તો જોવા જાવ તો એક વ્યક્તિના કારણે થયું. એક વ્યક્તિએ એના માટે કંઈ લીધું એને અને એને ક્યાંક ને ક્યાંક એને લડ્યો એ બાબતે તે એને રિઝલ્ટ મળ્યું તે હું દરેક વ્યક્તિ જો વિચારશે. પણ આજે કેવું થઈ ગયું છે ગ્રાહક તરીકે છેતરાય તો પણ એમ કે ભાઈ હું શું કરી શકું એકલો મારાથી કઈ ના થાય આજે સમજણ એ છે મારાથી કઈ ના થાય વાળી માનસિકતા તમે કીધી ને એમાં કદાચ એવું હોય કે એક સિસ્ટમ ઉપરનો ભરોસો ને ઉઠી ગયો ચોક્કસ એને ખબર છે કે જયારે આગળ વધશે તો કોઈ એવી રીતના ફોર્સફુલી એની પણ એક્શન નહીં આવે કે ભાઈ અમે બેઠા છે આ સંસ્થા છે અમારી જવાબદારી છે તમે અમને કહો અને એ જયારે વસ્તુ એનો ઉકેલ ના આવે ને આ રીતે કે એની જવાબદારી પૂર્વક એને ડીલ ના કરવામાં આવે ને એટલે સામાન્ય માણસને એમ થાય કે હવે મારી પાસે સમય નથી એક દોડધામ હોય નોકરી કરતો હોય રોજગાર માટે વલખા મારતો હોય હવે આ બધી સિસ્ટમ સામે લડવા જાય અને એનો ઉકેલ ના આવતો એટલે એ હારી થાકી નીકળી જશું કે હવે હું શું કરી શકવાનો. એટલે વાત તમારી 100% સાચી છે. હું અગેન એમાં સિસ્ટમ પર પ્રશ્ન ઉપાડીશ કે આવી માનસિકતા ક્યારે આવે જ્યારે એને ખબર છે કે વાતાવરણ જ એવું નથી કે એને મદદરૂપ થશે. ચોક્કસ તમારી વાત 100% સાચી છે. પણ જો ગ્રાહક જાગૃત હશે તો સામેવાળો વ્યક્તિ ચોક્કસ એનાથી ચેતશે. અને હું પોતે કામ કરી રહ્યો છું છેલ્લા લગભગ 15 વર્ષથી ગ્રાહક પંચાયતનું કામ કરી રહ્યો છું. નાના નાના પ્રશ્નોનું સારું સોલ્યુશન અમે મેળવી શક્યા છીએ. સિસ્ટમ સામે પણ લડ્યા છીએ અમે અને સિસ્ટમમાંથી પણ સારું રિઝલ્ટ મળ્યું છે. એક વસ્તુ એવું કહેવાય છે કે સરકારમાં તમે પત્ર લખો એટલે એનો નિકાલ એ લોકોએ કરવો પડે. એ નેગેટિવ કરે કે પોઝિટિવ કરે પણ એમને નિકાલ કરવો પડે. તો આટલે સુધી આપણે જો પહોંચીએ તો ચોક્કસ જેમ કીધું કે બધા લોકો પ્રયત્ન કરી રહ્યા છે તો આમાં વધુ લોકો જોડાશે તો એમાં રિઝલ્ટ ચોક્કસ મળશે. જેમ કીધું સરકારી તંત્ર છે એની અંદર ભ્રષ્ટાચાર છે કોઈને જવાબદાર કોને ઠેરવવા એ પ્રશ્ન આવતો હોય છે ઘણી વખત. આજે એમને કીધું કે ભાઈ કંપનીને દંડ થયો પણ કંપનીના ઉપર પણ કોક તો હશે ને કે જે એનું મેનેજ કરતું હશે. એને કોન્ટ્રાક્ટ આપ્યો પછી એને કોન્ટ્રાક્ટની શરતોનું પાલન કર્યું કે નહીં એની જોવાની જવાબદારી પણ કોકની તો હશે જ ને. અરે દંડ ભરવાની તમે વાત કરો છો દંડ થયા પછી બદલાવ આવ્યો કે એની શું રિપીટ થઈ એ મોટો પ્રશ્ન છે. કઈ એ સિસ્ટમમાં હજુ સુધાર નથી થયો કે ભાઈ એના ઉપર જે અધિકારી હતા એની સામે પગલા લેવાયા કે નહીં બરોબર. એને બ્લેકઆઉટ કરી દીધો તો બ્લેકઆઉટ તો થાય ને પાછા આવી જાય છે. પણ જે સિસ્ટમ છે આપણી જે ચૂંટાયેલી પાકે હોય અથવા સરકારી તંત્ર છે એના ઉપર જો એક્શન લેવાય ધારો કે કોઈ વિસ્તારમાં દારૂ વેચાતો હોય તો એ પીઆઈ ઉપર એક્શન લેવાય તો ચોક્કસ એમાં ફેરફાર આવે. તો આ પ્રકારની સિસ્ટમ ક્યાંક ને ક્યાંક ઊભી કરવી જોઈએ અને માંગણી પણ કરવી જોઈએ. અમે જે પ્રયત્ન કરી રહ્યા છીએ એ દિશામાં પ્રયત્ન કરીએ છીએ પણ ક્યાંક ટૂંકા પડીએ છીએ અમે કેમ કે સંખ્યા બળ હોય તો જ સિસ્ટમમાં બદલાવ લાવી શકાય આપણને ખબર છે. અચ્છા કયો પ્રયત્ન તમને લાગે છે કે જ્યાં એ પ્રયત્નમાં થોડું વધારે એક દબાણ આવે તો એની અસર જોવા મળે છે? કારણ કે મને ગમે છે કે તમે 3 એવા વ્યક્તિઓને મેં બોલાવ્યા છે આજે જે લોકો સતત સતત અને સતત આ દિશામાં એક્શન ઓરિયન્ટેડ છે. માત્ર વાતો પૂરતા નહીં એટલે ઘણી બધી વાર આપણે કેસીસ કરવા કે ખાલી એક અગેન્સ્ટમાં જવું કે ફાઇટ આપી એ જ નહીં પણ લોજિકલી એના કારણો સાથે એના ઉદાહરણ સાથે એક વ્યવસ્થિત રીતે રજૂઆત થવી બહુ જરૂરી હોય છે. કયા પ્રયત્નો તમને લાગે છે કે જેમાં ફોર્સ થાય તો વધારે કારણ કંઈક જવાબ કલેક્ટર દ્વારા અમને જવાબ નથી આપ્યો પણ એ પછી મેચોમાં ત્યાં ફ્રી પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી બરોબર. એક આ સીધું સાધું ઉદાહરણ છે કે ભાઈ આપણે લખ્યું તેના ઉપર એક્શન આવ્યા એવું અનેક બાબતોમાં અમારા ધ્યાનમાં આવેલું છે. આજે પણ હું એક આવેદન પત્ર આવીને આપીને આવ્યો છું એમઆરપી ઉપર મેક્સિમમ રિટેલ પ્રાઇસ એ આખો વિષય અલગ છે પણ એમાં પણ ધોખાબાજી છે તો એમાં પણ કંઈક નિયમ લાગુ પડવા જોઈએ. અગાઉ ગયા અઠવાડિયે અમે દૂધ અને દૂધની બનાવટોમાં ભેળસેળ આ બાબતે પણ આવેદન પત્ર આપ્યું છે. તો આ જે કરતા રહીએ છે એના કારણે ક્યાંક ને ક્યાંક 100% રિઝલ્ટ નથી મળતું પણ 5-10% પણ એમાં ફેરફાર ચોક્કસ આવે છે એવો મારો વ્યક્તિગત અનુભવ છે. બિલકુલ એટલે કોશિશ કરી છે તો એનું પરિણામ તમને ધીરે ધીરે જોવા મળે છે અને આપણે સૌએ ભેગા મળીને કરવું જોઈએ તમારું એ કહેવું છે. દર્શક મિત્રો દેવભૂમિ દ્વારકા ખાતે જે જોખમી પ્રદૂષિત એફ્યુએન જે છોડી હવા જમીન અને પાણીનું મોટાપાયે જે પ્રદૂષણ ફેલાવનાર RSPL કંપની વિરુદ્ધ યોગ્ય અને આકરા પગલાં નહીં લેનાર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સત્તાવાળાઓનો ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે ઉધડો લઈ રાખ્યો હતો. આ હમણાંની વાત છે અને ફરજમાં ગંભીર નિષ્કારણી દાખવા બદલ જીપીસીબીને 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. ચીફ જસ્ટિસની ખંડપીઠે કંપની દ્વારા ક્યાંક ને ક્યાંક આ ફેલાવતા જોખમી ઇન્ફ્લુએન્ટ અને પ્રદૂષણના કારણે જે સ્થાનિક ખેડૂતોની જમીન અને ખેતી નષ્ટ થઈ ગઈ તેના નુકસાન પેટે માનસિક ત્રાસ અને કોર્ટ કાર્યવાહી કરવી પડી તેના ખર્ચ પેટે દંડની આ
20 લાખની રકમ અરજદાર ખેડૂતોને ચૂકવવા જીપીસીબીને ફરમાન કરાયું છે. મહેશભાઈ, આપણે અલગ અલગ ઉદાહરણો આપણા તમામ મહાનુભાવે આપ્યા અને મેં અત્યારે જે તમને બતાવ્યું, આ બધાનો ઉકેલ ક્યાંક ને ક્યાંક એવો આવે છે કે કોઈક એવા વડીલ અથવા કોઈક એવી સામાજિક સંસ્થા, કોઈક એવા આગેવાન અથવા જે આ વ્યક્તિના નિષ્ણાત છે એ લોકો જયારે આગળ આવે પછી જ આની એક્શનની વાત થાય છે. તો શું સરકાર કે તંત્ર કે વ્યવસ્થાનો ભાગ આને આને ગંભીરતાથી નથી લેવું એવું કહી શકાય ખરા? અહીંયા બિલકુલ કહી શકાય. માની લો કે આની એક્શન ના લેવામાં આવી, માની લો આના માટે આગળ ના આવવામાં આવ્યું, તો પછી રાબેતા મુજબ ચાલશે? એનો મતલબ તેવો થઈ, બિલકુલ તંત્ર ઊંઘતું હોય છે પણ જગાડવું પડે. અગેઈન, આત્મશ્લાઘા નથી કરતો પણ હું એન્જિનિયર થયા પછી સરકારમાં કે ઉદ્યોગોમાં કે કન્સલ્ટન્ટ ના બન્યો અને એક સમાજસેવી સંસ્થા ઊભી કરી અને એના માધ્યમથી લોકોમાં ગયા અને લોકો, સરકાર, જ્યુડિશિયરી અને ઉદ્યોગો એને સાથેનો સેતુ બાંધ્યો. એક ઉદાહરણ આપું કે કોઈ પણ ઉદ્યોગે સાફો હોય અથવા તો વિસ્તારવો હોય તો એણે પર્યાવરણનું સંમતિ લેવું પડે અને પર્યાવરણનું સંમતિ લેવા માટે પર્યાવરણીય અસરોનું મૂલ્યાંકન કરવું, જેને અંગ્રેજીમાં એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કહે છે. એ કર્યા પછી એણે પબ્લિક હિયરિંગ કરવી પડે, એટલે કલેક્ટરના અધ્યક્ષપદે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એક પબ્લિક હિયરિંગ કરાવે, એમાં લોકો ભાગ લે. હવે આ સિસ્ટમમાં લોકોને ખબર જ નહોતી, અંગ્રેજી છાપામાં જાહેરાત આપી જાય પણ પર્યાવરણ મિત્રને મારી સંસ્થાએ મેં શરૂ કરેલી, અમે ફર્યા 20 જેટલી પબ્લિક હિયરિંગ એટેન્ડ કરી, લોકોને જાગૃત કર્યા. એના અનુભવને આધારે અમે ગુજરાતની વડી અદાલતમાં ગયા અને ગુજરાતની વડી અદાલત દ્વારા ચુકાદો મળ્યો કે ગામમાં જ પબ્લિક હિયરિંગ થવી જોઈએ, જાહેરાત છાપામાં, સ્થાનિક છાપામાં આપો, એડવર્ટાઇઝમેન્ટ સરસ રીતે કરો, એની મિનિટ્સ મળવી જોઈએ. અને એ જાગૃતિથી એટલી ફેલાઈ કે કાનૂન સુધર્યો ભારત સરકારનો. આજે ગુજરાતમાં ગામે ગામ લોકો જાગૃત થયા છે અને પબ્લિક હિયરિંગમાં 5,000, 6,000, 10,000 લોકો ભાગ લઈ રહ્યા છે. પણ તેમ છતાંય એ લોકોના વિરોધની વચ્ચે પણ તંત્ર એટલું જોરદાર છે કે વિરોધની વચ્ચે એને એન્વાયરમેન્ટનું ક્લિયરન્સ તો મળી જ જાય છે. પછી આવી કાનૂની લડત, નેશનલ ગ્રીડમાં જાઓ, પેલામાં જાઓ, એટલે એમને લીગલી ટેકનિકલી મદદ કરવી તો પડે તમારી. પણ તંત્ર હજુ જાગતું નથી એટલે લોકોએ નાગરિક બનવું પડે. એટલે આજે ચૂંટણી ગઈ અને ચૂંટણી આવશે હવે, એમાં એ મુદ્દાઓ નથી ધ્યાને લેવાતા. લોકો, આપણા ભારતના નાગરિકો, એ ધર્મ, જાતિ બધામાં વહેંચાયેલા છે, મુદ્દા ઉપર જતા જ નથી. જેમ કે ધી લાર્સેન્ટનો રિપોર્ટ આવ્યો 2019 સાલમાં, જીગરભાઈ, ભારતમાં 27 લાખ લોકો એક વર્ષમાં પ્રદૂષણથી મર્યા છે અને 17 લાખ લોકો હવા પ્રદૂષણથી મર્યા છે. ગુજરાતમાં 50,000 લોકો મર્યા છે. આટલા મોટા લોકો મર્યા એ કોવિડ કરતાં પણ વધારે મર્યા છે. જો કોવિડ વખતે તમે લોકડાઉન લાગી શકતા હોય અને આટલું મોટું આર્થિક નુકસાન વેઠી શકતા હોય તો પ્રદૂષણ ફેલાવવામાં કેમ ગંભીર નથી થતા તમે? કેમ ગંભીર નથી થતા? અને દુઃખની વાત તો એ છે કે જે પર્યાવરણના મુદ્દા જે ઉઠાવે છે એને હમણાં ફેશનેબલ નામ આપવામાં આવ્યું છે, અર્બન નેક્સેલાઇટ. એટલે એવા લોકોની વિરુદ્ધમાં પ્રચાર થાય કે આ લોકો તો દેશને બદનામ કરવાવાળા લોકો છે, એન્ટી ડેવલપમેન્ટ છે, વિકાસની વિરુદ્ધની જતા છે. હવે જો તમે કોવિડમાં સારું કામ કરવાવાળા લોકોને તમે એક તમે બિરદાવ્યા અને બિરદાવવા જોઈએ, એ ડૉક્ટરો હતા, પોલીસ તંત્ર હતું, બીજા બધા હતા, તો પર્યાવરણમાં કામ કરતા લોકોને તમે બિરદાવવાની જગ્યાએ તમે અર્બન નેક્સેલાઇટ કહો તે વાજબી નથી. એટલે લોકો પાછા પડે. હવે જીગરભાઈ, બીજી વાત, ભારતના બંધારણની કલમ 51 એમ કહે છે કે ઇટ ઇઝ અ ડ્યુટી ઓફ ધ ઈચ એન્ડ એવરી સિટીઝન ટુ પ્રોટેક્ટ ધેર એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ઓલ. એટલે ભારતના દરેક નાગરિકની ફરજ છે. પણ જ્યારે હું ફરજ નિભાવવા જઉં છું ત્યારે તમે સરકારી કામમાં અડચણ નાખો છો, તમે વિકાસમાં અવરોધ કરો છો. આ જે મુદ્દો છે એટલે લોકો બહાર નથી આવતા. એટલે અગેઇન, પણ તેમ છતાંય સાબરમતીના પ્રદૂષણ કેસમાં નામદાર વડી અદાલતે જાતે સુવો મોટો લીધી, 2 વર્ષ થયા હજુ પરિણામ નથી મળ્યું. એ વખતે જસ્ટિસ પારડીવાળાએ પણ એ જ કહ્યું કે કોર્ટના ચુકાદાઓ ગમે તેટલા આવશે, જ્યાં સુધી લોક ચળવળ, લોક આંદોલન નહીં થાય ત્યાં સુધી આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે. પણ ભાઈ, લોક મારો એ જ પ્રશ્ન હતો, તમે જે લોક ચળવળની વાત કરી, વાત તમારી સાચી છે,
હવે જેમ કે માનો સાબરમતી રિવરફ્રન્ટની તમે એક્ઝામ્પલ તરીકે, તો એ કોર્પોરેશનની જવાબદારીમાં આવે જ્યાં સુધી હું સમજું છું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ વસ્તુને સમજવી પડશે, ધ્યાનથી જોવી પડશે કે કઈ કઈ વસ્તુ આમાં યોગ્ય નથી થઈ રહી, અથવા તમારા જેવા વડીલો માનો કે એ વસ્તુની રજૂઆત કરે છે જે સ્પેસિફિકલી ફિલ્ડ સાથે સંકળાયેલા લોકો છે, તો એનું સ્ટડી ને એનાલિસિસ થઈને એના પર કામ થાય તો લોકોની આવશ્યકતા જ ના રહે. વાત અહીંયા ઈચ્છા શક્તિની બી તો છે. કમનસીબે રાજકીય પાર્ટીઓ, બધી રાજકીય પાર્ટીઓ એટલી પાવરફુલ છે કે એ એવા મુદ્દાઓ ઉછાળે છે. આજે ચૂંટણીના મુદ્દામાં કોઈએ પર્યાવરણની વાત કરી જ નથી, કોઈએ સાબરમતી નદીની પ્રદૂષણની વાત કરી જ નથી, અને એનાથી કેટલું નુકસાન થાય છે. આજે મુદ્દો જ નથી ઊભો થયો, એટલે એ મુદ્દા જ નથી આવતા. અને પછી તમારી જાતિમાં આવી જાય ને ધર્મમાં આવી જાય ને આ ધર્મ ખતરામાં છે ને પેલો ધર્મ ખતરામાં છે ને એમાં ને એમાં, એટલે લોકોએ જાગૃત થવું પડે આ રીતે પણ. એટલે હું એમ લોકચળવળ ના થાય, પણ તમે એ વખતે તમારે જેને મત આપવાનો અધિકાર મળ્યો છે એ વખતે તમે શાંત ચિત્તે વિચારો કે તમારે કયા મુદ્દે નાગરિક બનવાનું છે, કે તમારે પછી હિન્દુ બનવાનું છે, મુસ્લિમ બનવાનું છે, કોળી પટેલ બનવાનું છે, કડવા પટેલ બનવાનું છે, શું બનવાનું છે તમારે, તમારે શું જોઈએ છે, તમારે ચોખ્ખી હવા પાણી જોઈએ છે કે નથી જોઈતું, તમારે સારું જીવન જોઈએ છે, એની ઉપર મતદાન થવું જોઈએ. પણ મારી જ્ઞાતિનો છે, મારા સમાજનો છે, મારા ધર્મનો છે, એ જે છે. એટલે 75 વર્ષની લોકશાહીના અંતે પણ આપણે એમ કહીએ કે બાળ્ય અવસ્થામાં, એટલે ચાઇલ્ડહુડ અવસ્થામાં આપણે છીએ, એટલે એમાં શિક્ષણનું અગત્યનું કામ છે. કમનસીબે આજે કેરિક્યુલમમાં લોકશાહીના પાઠો નથી ભણાવાતા, અને એવા સિલેબસો દાખલ કરવામાં આવે છે કે આખું બ્રેઇન વોશ થાય. અને આજે આપણે જોયું છે ધમાસણ યુદ્ધ થાય છે, અને વોટ્સઅપમાં જે મેસેજો ફરી રહ્યા છે ચૂંટણીમાં, શું જોઈ રહ્યા છો તમે? એટલે બિલકુલ તમે જે વાત કરી કે એક એજ્યુકેશનમાં પણ એનું એક મોટું ફેક્ટર હોવું જોઈએ. એક સમય હતો જ્યારે પર્યાવરણ એક ડેડિકેટલી એક વિષય હતો 6th-7th ધોરણમાં, ખાસ કરીને ગુજરાતી માધ્યમમાં. પણ હવે એ વિષય તો દૂરની વાત છે, એના વિશેની ચર્ચા પણ દૂર દૂર સુધી ક્યાંય કોઈ બાળકોના મોઢેમાં સાંભળી નથી જતી. મેં શું કહેશો, પર્યાવરણની જે આ સમસ્યાઓ જોઈ રહ્યા છે એના ઉકેલોની આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા હોય તો ઉકેલોમાં પ્રાથમિક ધોરણે કઈ દિશામાં કામ કરવું પડશે આપણે? ઘણી વખત બધા એમ કે લોકોએ સમજવું જોઈએ, લોકોએ આ કરવું જોઈએ, તો પછી હું એમ કહું કે સરકારનો મતલબ જ ક્યાં છે? સરકારના બે પહેલા પ્રાઇમરી કામ બે છે, એક લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવો, એ પહેલું કામ છે, બીજું કંઈ નહીં કરે ચાલશે. પણ કાયદો અને વ્યવસ્થા એ સરકારે કરવાનું પહેલી વસ્તુ છે. અને બીજો હોય તો, જો બીજો પોઈન્ટ લેવો હોય તો, નિર્ભણને રક્ષણ આપવું. જે વીકેસ છે, જે નબળા છે માણસો, એને જે લોકો બાહુબલી છે એ પરેશાન ન કરે, એટલે સરકારનો રોલ ત્યાં છે. આ બે બહુ મહત્ત્વની વસ્તુ છે. હવે હું તો એ જોઉં છું કે કેટલાય વર્ષોથી કે એ બે રોલ જે છે સરકાર લગભગ ભજવતી નથી. આપણે જોઈએ તો આ ઇલેક્શનમાં પણ જે ચૂંટણીમાં ઉભા રહે તો બાહુબલી હોય તો એને ટિકિટ મળી જાય. એટલે જે રાજકારણી રાજકીય પક્ષો છે, જે નેતાઓ છે, રાજકીય નેતાઓ, એ બધા જ રાજકીય નેતાઓ એ પાપ કરવા માટે જવાબદાર છે હું કહું. અને જે મહેશભાઈ નાગરિક શબ્દ વાપર્યો, આપણે હજી આપણી જાતને પ્રજા જ સમજીએ છીએ. મીડિયામાં પણ આપણને, અને જયારે નેતાઓ પણ પેલા એમના ભાષણો કરે ત્યારે રૈયત અને પ્રજા કહે છે. અને હજી જે રજવાડા નાબૂદ થયા એ રજવાડા હજી તો એમને પાછા રાજવી તરીકે જ એમને ઓળખાણ આપવામાં આવે છે. એટલે આપણે 75 વર્ષ થયા પછી પણ આપણે હજી એ છે ને બાળ્યાવસ્થામાં જ છીએ. જે અમૃતકાળની જે વાત કરી છે એ ખાલી પેપર પરની વાત છે, અમૃતકાળની બોલવાની વાત છે, એ ખુશ થવાની વાત છે. બાકી ખરેખર આપણામાંથી જે જે માણસ છે, જે માનસિક ગુલામી, એ 75 વર્ષે પણ ગઈ નથી. અને એમાં આપણે જે, હું એમ કહું કે જે 75 વર્ષમાં જે કંઈ નેતાઓ આવ્યા એમાંથી જે 67 પછી જે આખો માહોલ બદલાયો, અને એ જે ગાંધીયુગ પછીની આમ સમાપ્તિ થઈ, અને ત્યાર પછી જે નેતાઓ પેદા થયા એણે આ, મને લાગે છે કે એ એમાં પછી ભ્રષ્ટાચાર અને બાહુબલી એમનું પેલું વધતું ગયું. એટલે જે પરિસ્થિતિ છે એમાં જ્યાં સુધી લોકોએ સમજવાનું એ છે, મત આપતી વખતે સમજવાનું એ છે, લોકોએ સમજવું પડશે, લોકોએ રાજકારણમાં રસ લેવું પડશે, પોતાના બાળકોને પણ સમજાવવું પડશે કે સાચું રાજકારણ શું હોઈ શકે. એટલે એ બધી જે છે લાંબા ગાળાની જે છે એમાં સારા લીડર મળે તો જે દિશા થાય. બાકી અત્યારે જોઈએ તો આપણે ફક્ત વાતો છે, અને એની પાછળ આપણી પાસે કોઈ અપેક્ષા, સુધારાની અપેક્ષા બહુ દેખાતી નથી. ગંભીર વાત છે. એક બીજો દાખલો આપું કે આપણે જે વાત કરતા હતા કે પેલું
પ્લાસ્ટિક પર બાણ મૂકવાની ને કેટલા જાહેરાતો થઈ હતી, હા, સિંગલ યુઝ પ્લાસ્ટિક પર ને શું થયું. આજે પણ અમદાવાદમાં તમે શાકભાજી લેવા જાવ આરામથી તમને થેલીઓ મળે છે પ્લાસ્ટિક, પણ પ્રમાણમાં ઘણું ઓછું થઈ ગયું. 70% છે, જેમ કે ચાની પ્યાલી થી લઈને અલગ અલગ જગ્યાએ પ્લાસ્ટિક નો જે ઉપયોગ થતો હતો ડિશીસ માં કે આમાં તેમાં, એવું લાગે છે 70-80% નો ફરક છે. ઓવરઓલ થોડો ફરક પડ્યો છે, પણ જે ફરક પડવો જોઈએ જે કાયદાનું છે એ તો તમે આજે પણ ક્યાંય પણ ગુજરાતમાં જાઓ કુદરતી સંસાધન અવક્ષય, કચરો નિકાલ, જૈવિક વિવિધતાનું નુકસાન, વન નાબૂદી, આ બધા મુખ્ય પ્રશ્નો છે. મહાસાગર એસિડિફિકેશન, જળ પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ માટેના આખા બધા કારણોની આપણે વાત કરી રહ્યા છે. ત્યારે મારે આજે આપણે સમજવાની કોશિશ કરી રહ્યા છે, કારણ કે એકથી સાથે અનેક મુદ્દાઓ સંકળાયેલા છે. પ્રદૂષણને લઈને છે, ઘન કચરાને લઈને છે. વસંતભાઈ, મને કહેશો કે આપણે એક બાજુ આપણે વાત કરીએ છીએ કે લોક જાગૃતિ એ ખૂબ આવશ્યક છે અહીંયા, કારણ કે લોકોએ પોતે પણ ઇનિશિયેટ કરવું પડશે. એક તમારા જેવા વડીલો છે આ ફિલ્ડ સાથે સંકળાયેલા છે અને એનામાં ક્યાંક ને ક્યાંક ઇનિશિયેટ કરી રહ્યા છે, અને એક સરકાર પોતે ને તંત્ર આમાં કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરશો, કારણ કે આ જવાબદારી હવે આપણા બધાની થઈ ગઈ છે. પરંતુ શરૂઆત ક્યાંથી થવી, એની રિસ્પોન્સિબિલિટી કોને લેવી અને એક્ઝિક્યુશન કઈ રીતે થવું, આ એક મોટો પ્રશ્ન છે. આપણે જે વાત કરીએ બરોબર છે કે નુકસાન તો છે વખતે આપણને જ થવાનું છે, બરોબર છે. તો પહેલી જાગૃતતા તો આપણે જ લેવાની, જે અમને વાત કરી જતીનભાઈએ કે થેલી, પ્લાસ્ટિકની થેલી ઘણી પ્રમાણમાં ઓછી થઈ ગઈ છે, પણ માગીએ છીએ આપણે ત્યાં જઈ કે ભાઈ થેલી આપજો ને જરા પ્લાસ્ટિકની, એટલે પેલા નીચેથી કાઢી આપે છે, મળે છે ચોક્કસ છે, પણ ઓછી થઈ ગઈ છે. પણ આપણે પણ સામે હજુ એના વગર ચલાવી નથી શકતા. એક તો પહેલા તો આ માનસિકતા કેળવવી પડશે, અને જેમ કીધું કે શિક્ષણમાં લાવવી પડશે આ બધી વ્યવસ્થા, જે વાત છે એ નાની નાની વાતો શિક્ષણમાં જોડવી પડશે. એટલે સ્વાધીનતાથી સ્વતંત્ર તરફ જે જવાનો આપણો રસ્તો છે, ખરેખર તો આપણે સ્વતંત્ર થયા જ નથી આમ જોવા જઈએ તો. અત્યારે બધું ઘણું બધું આંધળું અનુકરણ આપણે પશ્ચિમીનું કર્યા કર્યું છે, અને એના કારણે પ્રોબ્લેમો ઊભા થયા છે. આપણે જે વાત કરીએ કે ન્યાયતંત્રની વાત કરીએ તો એ પણ છે કે વ્યક્તિ ન્યાયતંત્રમાં જાય જ કઈ ના, કેમ કે એને ન્યાય મળશે ક્યારે એ ખબર જ નથી. લાગાવો તો મેં કેસ દાખલ કર્યો હોય તો મારું અવસાન થઈ જાય, પછી એનો નિવેડો આવે. તો આ જે તંત્ર કહેવાય એ ખરેખર સ્વતંત્ર થયું જ નથી. તો સ્વાધીનતાથી સ્વતંત્ર તરફ જવાની જે દ્રષ્ટિ છે એ કોણ કરશે? તો ખરેખર તો શિક્ષણમાં પહેલા તો જોડવું પડશે. આ બધી વાત છે કે નાગરિક તરીકેના આપણી શું ફરજો છે તો એ ભણાવો જ આવતું નથી, ભણ્યા વગર સીધા આવી જાય છે તો પછી એને ક્યાંથી ખબર પડશે. અમુક જે એવું કહેવાય છે કે બાળકોના મગજમાં જે કંઈ જે સંસ્કાર પડેલા હોય તે સંસ્કાર મોટા થઈને કામ કરતા હોય છે. તો ખરેખર અત્યાર તો સંસ્કાર કયા પડતા હોય છે કે ભાઈ કોણ પૈસાદાર છે, કોણ કોનું રાજ ચાલે છે, કોણ બાહુબલી છે, આવી બધી વાતો જ કે પિક્ચર પણ એ ટાઈપના આવે છે. તો સંસ્કાર ક્યાંથી આવશે? બાળકો જોશે અને શીખશે પણ. એ ખરેખર તો નાગરિક કાનૂન, નાગરિક સંરક્ષણતા, આપણી શું ફરજો, આ જે ભણાવવું જોઈએ અથવા એ બતાવવું જોઈએ એ પ્રમાણની આખી જો સિસ્ટમ ઊભી કરવામાં આવશે. આમ તો જે કહેવામાં આવ્યું છે કે ગીતાનો અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવી, ખરેખર તો એ દાખલ કરવામાં આવે અને એનો જો ભણાવવામાં આવે ખરેખર તો ઘણા બધા પ્રોબ્લેમોનું સોલ્યુશન થાય. કેમ કે ગીતા એ આપણો મૂળભૂત ગ્રંથ છે અને એની ઘણી બધી સમસ્યાઓનું મૂળ એની અંદર જોવા મળે છે, પણ એ ભણાવવામાં આવતા જ નથી, ખાલી નામનું છે. તો ખરેખર તો ગીતા તરીકે નહીં પણ એક સામાન્ય જ્ઞાન તરીકે પણ જો બાળકોને એ ભણાવ, કેમ કે ગીતા જો ભણાવવાની વાત કરીશું તો અમુક લોકો એનો વિરોધ કરશે કે ભાઈ આ તો અમુક કોમનો ગ્રંથ છે અથવા અમુક ધર્મનો ગ્રંથ છે, પણ એવી રીતના નહીં. પણ ખરેખર નાગરિક સંરક્ષણ તરીકે કંઈ ને કંઈ જો બાળ માણસમાં અત્યારથી એમાં ભણાવવામાં આવે, અને જેમ કીધું કે આવી સંસ્થાઓ જે ચાલે છે એનો વ્યાપ્ત વધારવામાં આવે, આપણે પણ જે પ્રયત્ન છે આપણો એ વધારવો પડશે. આપણે જે સમય આપીએ છીએ આની પાછળ તેમાં ચોક્કસ વધારો કરવો પડશે અને લોકોને વધુમાં વધુ લોકોને આની સાથે જોડવા પડશે તો આ સમસ્યાનું નિરાકરણ છે. બાકી સરકારી તંત્ર આનું નિરાકરણ લાવી દેશે અને સરકારી તંત્ર બધા ડિક્લેર કરશે કે ભાઈ આમ કરીશું તેમ કરીશું, પણ ખરેખર ધારો કે હું એક સાદું ઉદાહરણ આપું કે અહીંયા કચરાની વાન કોણ ચલાવે છે? તો સામાન્ય માણસ ચલાવતો હોય. હવે વાન કઈ રીતના એમાં કચરો નાખવો, એને બંધ કઈ રીતના કરવું, એ કઈ જ્ઞાન જ એને આપવામાં, એટલે કચરાની ટ્રક જતી હોય તો એની પાછળ આપણું વાહન ના ચલાવી શકીએ એવી પોઝિશન તમે મેં અનુભવ કરેલો હશે કે કચરાની ટ્રક જ એટલી ગંદી હોય છે. કે ખરેખર તો જ્યાં મૂળ કચરાનો નિકાલ કરવાની એની જવાબદારી છે,
પણ ખરેખર તો એ જ કચરો દેખાય છે આપણે. બિલકુલ સાચી વાત છે. એટલે એની વ્યવસ્થા અથવા એની પોતાની એક ટ્રેનિંગ, આખું સેક્ટર એક અલગ હોવું જોઈએ અને એક વ્યવસ્થિત રીતે એને પણ મેનેજ કરવામાં આવે તો ત્યાં વાંધો ન આવે. ગ્લોબલ વોર્મિંગ માટેના જો ઉકેલોની વાત કરું તો પર્યાવરણની સમસ્યાના કેટલાક ઉકેલોની જો વાત કરું તો નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ ખૂબ જરૂરી છે. આબોહવા પરિવર્તનને રોકવાનો પ્રથમ રસ્તો અશ્મિભૂત ઇંધણથી દૂર જવાનો છે. ત્યારે સૌર, પવન, બાયોમાસ અને જીઓબર્થલ જેવી નવીનીકરણીય ઉર્જા એ વધુ સારા વિકલ્પો છે જે ગ્લોબલ વોર્મિંગ ઘટાડવામાં મદદ કરે છે. બીજું એ કે ઉર્જા અને પાણીની કાર્યક્ષમતા, સ્વચ્છ ઉર્જાનું ઉત્પાદન કરવું પણ જરૂરી છે, પરંતુ વધુ કાર્યક્ષમ ઉપકરણો જેમ કે એલઈડી લાઇટ બલ્બ, નવીન શાવર સિસ્ટમ, તેનો ઉપયોગ કરીને ઉર્જા અને પાણીનો વપરાશ ઘટાડવો ઓછો ખર્ચાળ અને તેટલો જ મહત્વપૂર્ણ સાબિત થતો હોય છે. આવા અનેક મુદ્દાઓ ઉકેલો પર હું ચર્ચા કરીશ. પરંતુ મહેશભાઈ, ભૂતકાળમાં તમે પણ ઘણી વાર રજૂઆત કરી છે સરકારને, જે રીતે અલગ અલગ મુદ્દા અલગ અલગ કંપનીઓને લઈને, તમારો શું અનુભવ રહ્યો છે મારે સમજવું છે. કારણ કે આ લડાઈની તો આપણે કેટલી બી ચર્ચા કરી છે, આનો અંત એટલા માટે નથી કારણ કે બહુ મોટો વિષય છે, બહુ મોટા વિસ્તારપૂર્વક આને સમજવો પડે. દરેક વિસ્તારની, અત્યારે અમદાવાદ પૂર્વમાં જાઓ તો ત્યાં ઘણી બધી જગ્યાએ, કે પિરાણા બાજુ જાઓ તો ત્યાં તમને કચરાનો ઢગ એક સામાન્ય વસ્તુ થઈ જશે. ત્યાં ગંદકી, ત્યાં એવા પ્રકારની સ્મેલ આવી, આ છે તે છે. પણ રહેણીકરણના કોઈક વિસ્તારમાં જાઓ, નારણપુરા આસપાસ કે કોઈ પણ એવા વિસ્તારમાં, તો ત્યાં તમને એવું નહીં જોવા મળતું હોય. તો આમાં શું મેનેજમેન્ટનો અભાવ છે એવું કહી શકાય, અથવા કોઈક વિસ્તારને એ રીતે પ્રોપર ડેવલપ કરવો જોઈએ જ્યાં આ બધી વસ્તુ આખી ટ્રીટમેન્ટ થાય અને તેનો નિકાલ થાય, એવું કંઈક થવું જોઈએ લાગે છે? જો એક તો જતીનભાઈ જે કહ્યું ને, એ એક મુખ્ય પ્રિન્સિપલ એમણે કહ્યું, આ જે ભ્રષ્ટાચાર છે ને એ મૂળ છે. કરપ્શન જો દૂર થશે ને તો પોલ્યુશન આપોઆપ દૂર થશે. પણ આપણે જે એ મુદ્દો છે, પણ મારો મુદ્દો બીજો છે, ત્યારે અમે જે કામ કરીએ છીએ એ લોકલ ટુ ગ્લોબલ, એટલે સ્થાનિક પ્રશ્નોને કેવી રીતે ઉકેલવા, લોકોને સાથે લઈને સરકારી તંત્રોની સાથે સતત સંવાદ કરવો, છેલ્લે ન્યાયતંત્રમાં જવું, મીડિયાનો પણ ઉપયોગ કરવો એડવોકેસીમાં, એટલે મીડિયાનો ઉપયોગ કરીએ, વિધાનસભાનો ઉપયોગ કરીએ, પાર્લામેન્ટનો ઉપયોગ કરીએ, એમ એડવોકેશનનો ઉપયોગ કરીને એ વિષયને જરા સુદૃઢ બનાવીએ અને ઉકેલની દિશામાં જઈએ, તે પ્રયત્નો અમે કરીએ. અહીંના અનુભવો અમે આંતરરાષ્ટ્રીય લેવલે જઈએ છીએ. મારી સંસ્થા એ યુનાઇટેડ નેશનની એન્વાયરમેન્ટલ પ્રોગ્રામની ઓબ્ઝર્વર છે. યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, જે આ દર વર્ષે જે ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ થાય છે એની પણ ઓબ્ઝર્વર છે. અને આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ને બધી વાતો છે એમાં યુનાઇટેડ નેશન ઇકોશોક એનું પણ ઓબ્ઝર્વર છે. એટલે અહીંના જે સમસ્યાઓ છે એ આંતરરાષ્ટ્રીય જે સંવાદો થાય છે કે સંધિ થાય છે કે કરાર થાય છે એમાં કેવી રીતે આવરી લેવાય એ મુદ્દાઓ પર અમે સતત આ વાત કરીએ છીએ. એટલે અહીંના મુદ્દાઓને લઈને ત્યાં પણ જઈએ છીએ. એટલે અત્યારે જે પેરિસ એગ્રીમેન્ટ થયું ક્લાઇમેટ ચેન્જને લઈને, એટલે અમે દર વર્ષે જઈએ છીએ અને દર વર્ષે અમારી વાત મૂકીએ છીએ, અમારા સંગઠનો છે એના બધી લોબિંગ કરીએ છીએ, જુદા જુદા દેશના નેગોશિએટરને સમજાવીએ છીએ અને મુદ્દો આવે અને એક સારી પ્રક્રિયા થાય અને કરાર થાય એવા પ્રયત્નો કરીએ છીએ. પેરિસ એગ્રીમેન્ટમાં બે વસ્તુ છે, એક મિટિગેશન, એટલે ધુમાડા ઘટાડવા, જે તમે કહ્યું ને ફોસાઇલ ફ્યુઅલ, તમે અશ્મિકૃત ખડકને બધી વાત કરી, ગુજરાતીમાં બોલ્યા, એ ફોસાઇલ ફ્યુઅલ ઘટાડો તો ધુમાડા ઓછા થાય અને બીજા બધા ઉત્પાદનો પણ તમે ઘટાડો તો ધુમાડા ઓછા થાય, તો જે તમે ઓઝોન પડદાની વાત કરી ને, ઓઝોન પડદો સલામત થાય. એટલે મિટિગેશન એક મુદ્દો છે અને બીજો એડેપ્ટેશન, એટલે સાદી ભાષામાં એવું કહું છું કે પનારે પડ્યું જ છે તો નિભાવવું પડે, એ એડેપ્ટેશન. માનો કે અત્યારે ક્લાઇમેટ ચેન્જ થઈ જ રહ્યું છે, વધારે ગરમી પડે છે, ઓછી ગરમી પડે છે, તો એવા પાક તમે ના વાવો અથવા તો કૃષિમાં એવો ધરખમ ફેરફાર કરો કે જે મોસમ પરિવર્તનને અનુરૂપ હોય. જેમ કે આપણા ભારતમાં મિલેટ ક્રોપ્સ, એટલે બરછટ ધાન્ય કહેવાય, બંટી, બાવટો, રાગી, નાગલી, કોદરી, રાજગરો, સામો, મકાઈ, આ આપણા મૂળ ખોરાક છે. ટકા કુપોષણની સમસ્યા છે, કારણ કે આપણે રવાડે ચડી ગયા, ચોખા, ઘઉં, પેલા બર્ગર ને પેલું પીઝા ને આ ને તે ખાવા, આપણું ફાસ્ટફૂડ એટલે કુલે રહેતી ફાસ્ટફૂડ, તમારી ઉધરસે મટાડી દે ફટાફટ. એ જે વસ્તુ હતી, તમારી બાજરીનો રોટલો હતો અને તમે ખાઓ તો 6% ફેટમાં હોય, દૂધ ના હોય તો બી ચાલે. એટલે એ મિલેટ ક્રોપ્સ કરો, સરકારે એમાં મદદ કરવી પડે, એને મનરેગા સાથે જોડવી પડે,
બીજી વાત એવા છે કે તમારા રહેઠાણો પણ એવા બનાવો, જેમ કે અત્યારે દરિયા કિનારાનો આપણો વિસ્તાર છે, સૌથી વધુ દરિયા કિનારો ગુજરાતમાં છે, 1600 કિલોમીટર લાંબો. એટલે આબોહવાની સીધી અસર અહીંયા થાય છે કે દરિયો એ એપિસેન્ટર છે આબોહવાનું. એટલે લો પ્રેશર અને હાઈ પ્રેશરની જે વાતો કરીએ છીએ અને માવઠાવા આવવા કે ચક્રવાત આવવા, એ આપણા ત્યાં વધારે આવવાના. એટલા માટે સરકારે એવો સુસજ્જ પ્લાન બનાવવો પડે. આંતરરાષ્ટ્રીય લેવલે તો આપણે કમિટમેન્ટ કર્યું જ છે, પણ અહીંયા આપણે શું કર્યું છે કે મિટિગેશનમાં અમે વિન્ડ પાવર, સોલર કરી દઈશું, આ બધું કરી દઈશું, પણ દરિદ્રીને કુલડીમાં ભરવાનું. એ તો તમારે કમાણીનું સાધન કરી દીધું તમે એક જાતનું. માનો કે તમે સોલર એનર્જી બનાવી, મારા ઘરે સોલર નાખી દીધું, પછી વીજળી ફ્રી થઈ ગઈ મારી, એટલે બેની જગ્યાએ હું 3 એરકન્ડિશન મશીન નાખી દેવાનો, બિલ તો આવવાનું નથી. હવે એરકન્ડિશન મશીનના લીધે જે પેલા જે નીકળવાના કોમ્પ્રેશન ધુમાડા, એ તો વધારો કરવાનો. એટલે તમારો જે કન્સેપ્ટ હતો ધુમાડા ઘટાડવાનો કે ક્લાઇમેટ એમિશન ઘટાડવાનું, એ તો થયું નહીં, તમે તો આર્થિક ફાયદો જોયો. એટલે એ લોજિકલી સાયન્ટિફિકલી તમારે વિચારો. વિન્ડ મિલની વાત છે, સારી વાત છે, પણ વિન્ડમિલ તમે કચ્છમાં પણ એટલા બધા આંદોલન થયા કે તમે બાયોડાયવર્સિટી ખલાસ કરી રહ્યા છો, તો કેવા પ્રકારના પ્રયોગો કરવા જોઈએ તમારે કે જેથી કરીને રિન્યુએબલ એનર્જી સસ્ટેનેબલ થાય, કોને નુકસાન ના કરે. તો આ બધા મુદ્દા પર ક્યાંય ચર્ચા વિચારણા કે એનું એનાલિસિસ? કમનસીબે કમનસીબે જીગરભાઈ નથી થતું. પેરિસ એગ્રીમેન્ટમાં આપણે સહી કરીને આવ્યા, એટલે ભારત સરકારે પોતાનો દેશનો ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન બનાવ્યો, દરેક રાજ્યોએ બનાવ્યો, પણ ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન બનાવ્યો. આપણે ગુજરાતની જ વાત કરીએ, બધા રાજ્યોમાં આ સ્થિતિ છે. કોઈ સ્ટેક હોલ્ડરને, કોઈ ખેડૂતને, કોઈ માલધારીને, કોઈ માછીમારને, કોઈ અગરિયાને બોલાવવામાં નથી આવ્યા. સરકારી બાબુએ ભેગા થઈને ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન બનાવી દીધો, જમા કર્યો, અને પેરિસમાં વાહવાહી થઈ કે ભાઈ ભારતે અગ્રેસર રીતે આ એક્ટ થયું. હકીકતમાં તો આ બધાનો ઉકેલ એ લોકો જોડે છે, એમની જોડે વિજડમ છે, એમની જોડે કોઠાસૂઝ છે. માત્ર હું એન્જિનિયર થયો એટલે હું નિષ્ણાત છું, પર્યાવરણ ખોટી વાત છે, બિલકુલ. અનુભવનો અધોળ સિદ્ધાંતના શેર કરતા વધારે છે, એટલે ત્યાં હું જીરો છું. મને ખેડૂત જે ઉકેલ આપશે, માછીમાર જે ઉકેલ આપશે, માલધારી જે ઉકેલ આપશે, એ નોલેજ ચાર વર્ષ ભણે ને તો એ નથી આવવાનું. ગ્રાઉન્ડ લેવલ પર પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ, એટલે એવા લોકોનો સાથે સંવાદ કરવો જોઈએ. પણ સરકાર જ્યારે કાયદાઓ બનાવે છે ત્યારે આવા લોકોનો સંવાદ નથી થતો. એટલે પબ્લિક કન્સલ્ટેશન જે થવું જોઈએ લોકશાહીમાં, લોકોનું લોકો માટે લોકો દ્વારા ચાલતું રાજ્ય નથી થતું. અને ટોપ ટુ બોટમ એ સિદ્ધાંતથી બધું કાયદો આવી જાય છે, પછી ધમાલો થાય છે, એટલે ક્યાંક કાયદા પાછા લેવા પડે, બહુ ધમાલ થાય તો, કા પછી જ ચલાવી લે જો દબાણ થાય તો, પછી એવા કાયદા ખોટા કાયદા આવી જાય. એટલે નીતિ નિર્ધારક આ રીતે જે સંવાદથી થવી જોઈએ એ નથી થતી. અને એટલે પછી એવું પણ કહેવાય, આફતના અવસરો ફેરવી દેવાની, એટલે કોનો આફતનો કોનો અવસર. બિલકુલ સાચી વાત છે. અને વસંતભાઈ જે રીતે મહેશભાઈએ વાત કરી કે ઉપરથી નીચે સુધી ખાસ કરીને જે તે વિષયોના નિષ્ણાત અથવા ગ્રાઉન્ડ લેવલ પર જે લોકો કામ કરે છે એ નાના માણસોને પણ જો જોડી દેવામાં આવે ધીરે ધીરે કરતા, તો એટલીસ્ટ વાસ્તવિકતા શું છે? કારણ કે એક હોય કે એક પિક્ચરાઇઝેશન જેમાં આપણને એક વિકાસની મોટી દિશા દેખાતી હોય અને કોઈક મોટી ટેકનોલોજી દેખાતી હોય. એમને વાત કરી કે ફોરેનની કોઈ ટેકનોલોજી પર તમે સાઇન કરી દો અને એને તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં કન્વર્ટ કરીને તમે એમ વિચારી લો કે આ દેશ સાથે અમે જોડાઈ ગયા, પણ વાસ્તવિકતાનો ધોરણે ગ્રાઉન્ડ લેવલ પર એ કેટલું ફિઝિબલ છે, કેટલું પ્રેક્ટિકલી શક્ય છે, ખરેખર એનો ફાયદો પહોંચે છે કે કેમ, એના પર જો ચર્ચા કરવામાં આવે તો નથી લાગતો બધાનું ક્યાંક ને ક્યાંક ઉકેલ છે જ. એટલે એમણે જે કીધું કે ભાઈ અનુભવી વ્યક્તિઓ છે એનો ઉપયોગ ચોક્કસ કરવો જોઈએ, સરકારે પણ કરવો જોઈએ. કેમ કે અનુભવ જેમ કીધું કે ભાઈ એન્જિનિયર બને છતાં પણ જે ના કહી શકે સામાન્ય ખેડૂત કહી શકે. બિલકુલ સાચી. આજની તારીખમાં પણ સમય જોવા વાળા, ઘડિયાળ વગર સમય બતાવવા વાળા લોકો છે જ આપણી જોડે, બરાબર. તો આવા લોકોનો ચોક્કસ ઉપયોગ કરવો જોઈએ, અને જે ઉપયોગ સરકાર કરશે તો જ એમાં સક્સેસ થશે. કેમ કે ખાલી જો ત્યાં એસી ચેમ્બરમાં બેસીને ખાલી ચર્ચા કરીને એનો કાયદો બનાવી દેશે તો એ ખરેખર તો ત્યાં હકીકતમાં શું છે ત્યાં જઈને જોશે નહીં, ત્યાં મળશે નહીં, ત્યાં કોઈની સાથે વાત નહીં કરે અથવા ત્યાંના અનુભવ શેર નહીં કરે, તો એમને ખરેખર એ સક્સેસ જશે જ નહીં. જેમ એમને કીધું કે ભાઈ અત્યારે જે પાવરની વાત કરીએ તો સોલાર પાવરનું સારી છે સિસ્ટમ, પણ સરકારે સારું એવું એમાં પ્રગતિ પણ કરેલી છે. પણ સાથે સાથે જેમ એમને કીધું કે ભાઈ પ્રોબ્લેમ પણ છે કે મારા ઘરે 2 એસી ચાલતા હોય તો 3 એસી હું ચલાવું, પણ એ તો વ્યક્તિગત ઉપર આવે છે કે ભાઈ મારે જેટલી જરૂરિયાત હોય એટલો ઉપયોગ કરવો જોઈએ. પણ એનાથી ચોક્કસ ઘણી બધી વીજળી બચી છે જોવા જઈએ તો, અને એના કારણે ક્લાઇમેટમાં ચોક્કસ ચેન્જ આવશે. એવી રીતના ધારો કે પેટ્રોલનો કોઈ પર્યાય ભવિષ્યમાં શોધાય અને એનો ઉપયોગ થાય તો પણ ઘણી મોટી રાહત થાય.
સરકાર એ દિશામાં વિચારી રહી છે, પણ જેમ એમને કીધું કે અનુભવી લોકો એની સાથે જોડાશે તો ચોક્કસ એમાં સફળતા સારી મળશે, સફળતા 100% મળશે. પેલી જે એ કાયદો બનાવશે એમાં સફળતા મળશે કે નહીં એ પ્રશ્ન આવશે. ધારો કે કિસાનોનો એમને કાયદો બનાવ્યો, ખરેખર જો કિસાન સંઘ અથવા કિસાનના લોકોને એની અંદર એડ કર્યા હોત ઇન્વોલ્વમેન્ટ, તો ચોક્કસ એનો 100% ફરક પડત. તેવી રીતના ગ્રાહકની કોઈ સમસ્યા છે તો ગ્રાહકના સંગઠનો એમની સાથે જોડી અને એ કાયદાનો અભ્યાસ કરવો જોઈએ. એ દિશામાં જો સરકાર વિચાર કરશે અને દિશામાં વિચારશે તો ચોક્કસ એનો ફાયદો પબ્લિક સુધી પહોંચી શકશે. બિલકુલ દર્શકમિત્રો, ઉકેલોનો જેવું વાત કરતો તમે, બીજું એક એ બી છે કે ટકાઉ પરિવહન, જાહેર પરિવહન, કાર પુલિંગને પ્રોત્સાહન આપવું અહીંયા જરૂરી છે, પરંતુ ઇલેક્ટ્રિક અને હાઇડ્રોજન ગતિશીલતા ચોક્કસપણે CO2 ઉત્સર્જન ઘટાડવામાં મદદ તો કરી શકે છે અને આમ ગ્લોબલ વોર્મિંગ સામે લડવામાં પણ તેની ક્યાંક મોટી હેલ્પ થઈ શકે છે. ત્યારે ઉપરાંત કાર્યક્ષમ એન્જિનનો ઉપયોગ જે CO2 ઉત્સર્જન ઘટાડવા મદદ કરે છે. ત્યારે મારે એ સમજવું છે કે જે રીતે આપણે જતીનભાઈ છેલ્લા કેટલાક સમયથી જોતા આવે છે કે ઈ પેટ્રોલ માટે ઈ બાઇક છે, ઈ કાર છે, એની આપણે વાતો કરીએ છીએ, પણ એ સામાન્ય લોકોને પોસાતું નથી. એ જોયું કારણ કે એની જે કોસ્ટ હોય છે એ બહુ જ વધારે પડતી હોય છે. હવે જો એના પર કામ કરવામાં આવે તો સ્વાભાવિક રીતે પેટ્રોલ એક તો સામાન્ય લોકોને પોસાતું ના હોય, એવામાં એનું જે પોલ્યુશન છે એની પણ એક મોટી અસર જોવા મળતી હોય છે. તો આપણી પાસે એવું નથી કે ઉકેલો છે જ નહીં, ઉકેલ હોય તો લોકો સુધી પહોંચતા નથી, પહોંચી શકે એમ હોય તો લોકોને પોસાતા નથી. તો એના પર સરકાર કામ કરે, કાકા આ એક એવો વિષય છે જે મેં તમને વાત કરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ટ્રાન્સપોર્ટ છે કે ટ્રાન્સપોર્ટેશન છે, એવી વસ્તુ છે કે દરેક સામાન્ય માણસને સીધી રીતે અસર કરે છે. બધાના ઘરે વ્હીકલ તો રહેવાના જ, બધા ક્યાંક ને ક્યાંક રહેતો છે, એટલે આવી બધી વસ્તુ પર જો કામ કરી લેવામાં આવે એક ઇકો સિસ્ટમ બનાવીને, તો એની અસર તમને દેખાય છે સારી વધારે હોઈ શકે? જીગરભાઈ, ખરી વસ્તુ એ છે કે આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે એ પબ્લિક ટ્રાન્સપોર્ટને વધારે પ્રમોટ કરવો જોઈએ, જે સરકાર નિષ્ફળ ગઈ છે. એમાં આપણે ધારો કે અમદાવાદની આપણે લઈએ BRTSનો, રાઈટ? તો આ BRTSનો પ્રોજેક્ટમાં જે હતું એમાંથી કશું ઇમ્પ્લિમેન્ટ કર્યું નહીં. ખરેખર એ BRTSનો પ્રોજેક્ટ મૂક્યો ત્યારે એમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે તમે કોઈ પણ નાગરિક પોતાના વ્યક્તિ પોતાના ઘરેથી નીકળે તો ડેસ્ટિનેશન જવા માટે તો એને ફીડર બસ મળશે, અને ફીડર બસમાં એટલે એ 5 મિનિટનું વધારે નહીં ચાલવું પડે. આવી વાત કરી હતી. એ BRTSના પ્રોજેક્ટની શું દશા થઈ અને આજે તમે જુઓ તો એના બસ સ્ટેન્ડ પર અને કશું જ એમાં જે છે એની આખી સગવડ જે બધી જે પ્રોજેક્ટમાં હતી એના કારણે BRTSના પ્રોજેક્ટ પાર્શિયલી ફેલ્યોર થયો છે. લોકોનો એના માટે રોષ છે કે કારણ કે એના કારણે રસ્તા સાંકડા થઈ જાય છે, પણ ખરેખર જો પબ્લિક ટ્રાન્સપોર્ટ એફિશિયન્ટ બનાવવામાં આવે તો વ્યક્તિઓ તો આપણે પોતાના વ્હીકલ વાપરવા ના પડે. 50-50 કિલોમીટર સુધી જવું હોય, 30 કિલોમીટર જવું હોય, પોતાના વ્હીકલ પર જાવ એટલે તમારો એટલો સમય બગડે. મને ખબર છે કે 1980માં મેં બ્રિટનનું એક એક્ઝામ્પલ વાંચેલું કે એમાં એક બસ એવી સ્પેશિયલ હતી કંપનીની કે એમાં ટેબલને એ મૂકવા મળેલા, એટલે કંપનીની માણસો ત્યાં બેસે એટલે એની સાથે જ પોતાનું કામ ઓફિસ કામ ચાલુ થઈ જાય, અને ઓફિસ અવર્સમાં એનો સમાવેશ થતો હતો. એટલે ટ્રાન્સપોર્ટમાં ભલે 1 કલાક થાય પણ ઓફિસ અવર્સમાં એનો સમાવેશ થઈ જાય. સવાલ એ છે કે આપણે જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે, આજે આપણી MTS એક વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દેશની સારી હતી, અને આજે એની કેટલી ખરાબ હાલત થઈ ગઈ. 1992માં લગભગ મારા ખ્યાલથી બિલકુલ, પણ તમે જે વાત કરી નું બહુ ઇન્ડિવિડ્યુઅલ સબ્જેક્ટ છે, જેમ કે દિલ્હી મુંબઈની વાત કરો, સમય ખૂબ ઓછો છે. દિલ્હી મુંબઈમાં આ પ્રકારનું એક્સેપ્ટન્સ વધારે છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગુજરાતની અંદર ઓવરઓલ જોવા જાઉં તો દરેક વ્યક્તિ પોતાનું વ્હીકલ હોવાનું વધારે પ્રિફર કરે છે, એટલે આ એક મોટો વિષય છે. તમારી વાતો સાચી છે અને એક અસર જોવા મળે. સમયના અભાવે આ ડિબેટને અહીંયા પૂર્ણ કરવી પડશે. વસંતભાઈ, જતીનભાઈ અને મહેશભાઈ, પર્યાવરણને લઈને, પ્રદૂષણને લઈને, ઘન કચરા નિકાલને લઈને, આખી વ્યવસ્થાને લઈને આપ સૌએ ખૂબ જ સરસ રીતે ટેકનિકલી ગવર્મેન્ટ સાથે મળીને સામાન્ય માણસે પોતાની જવાબદારી સમજીને કેવી રીતે આગળ આવવું તેની વિશે ચર્ચા કરી. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, અનેક સવાલોની વચ્ચે સવાલ હજુ પણ છે કે GPCL સામે પડકાર જે છે, પ્રદૂષણથી કોણ છુટકારો પાવશે, શું દવા અને પાણી ક્યારે મળશે, પરંતુ તમામની સાથે દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સાથે જો આગળ આવશે અને જે મુદ્દા આજે આપણે ચર્ચા કર્યા એના પર વિચાર કરીને એના અમલીકરણ પર આગળ વધશે તો ચોક્કસથી સરકાર તંત્ર સાથે મળીને દરેક વ્યક્તિ કોઈ ને કોઈ ઉકેલ સુધી પહોંચી જ શકે તેમ છે. ચર્ચા છડે ચોકમાં બસ અત્યારે આટલું છે. દેશ, દુનિયા અને ગુજરાત રાજ્યની પડે પડની વિગત અને સમાચાર માટે આપ જોતા રહો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર. Thank you.